नमस्कार, હું છું કૃષ્ણ અને આપ જોઈ રહ્યા છો ધ લોક સત્તા। વડોદરા શહેરનું બીજું નામ એટલે કે પૂરનું સિટી। વડોદરા શહેરમાં થોડા જ વરસાદ પડવા પર આખા સિટીમાં ફ્લડ આવી જાય છે। તો ત્યાં જ આપણી સાથે આજે જોડાઈ ગયા છે ડિરેક્ટર ઓફ ક્લાઇમેટ ચેન્જ ઇન્સ્ટિટ્યૂટ રિસર્ચ ડોક્ટર સંસ્કૃતિ। થેન્ક યુ સો મચ મેમ ફોર બીંગ હિયર વિથ અસ। માય પ્લેઝર મેમ। જે રીતે મેં કહ્યું કે તમારું રિસર્ચ થયું એમની તમારી ટીમ સાથે હાલમાં જ, રિસર્ચમાં શું ખબર પડી? રાઈટ, એકચ્યુઅલી અમારી ટીમ ક્લાઇમેટ ચેન્જ પર રિસર્ચ કરી રહી છે અને ક્લાઇમેટ ચેન્જ, ઘણીવાર આપણે ક્લાઇમેટ અને વેધરની વચ્ચેની તફાવત ઘણા લોકોને નથી ખબર હોતી। તો વેધર એ હોય છે કે જે અત્યારે થઈ રહ્યું છે, જેમ અત્યારે પુષ્કળ ગરમીનો અહેસાસ આપણને થઈ રહ્યો છે, પણ ક્લાઇમેટ ટિપિકલી આપણે જેને કહીએ તો ઓછામાં ઓછી 30 વર્ષ નો અભ્યાસ આપણે એમાં લેતા હોઈએ છે। અને અમે જે અભ્યાસ લીધો છે તે 1901થી લીધો છે, એટલે આશરે અમે 120 વર્ષનો અભ્યાસ આમાં કર્યો છે કે કેવી રીતે વરસાદની પેટર્ન જે છે તે બદલાઈ રહી છે। તો આ જે રિસર્ચ છે તે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ફંડ કર્યું છે અને એમાં એમની રિક્વેસ્ટ હતી કે એસ્પેશિયલી વડોદરા સિટી પર આ અભ્યાસ થાય। ઘણા અભ્યાસ ઇન્ડિયા લેવલ પર કે બ્રોડ લેવલ પર, મેક્રો લેવલ પર થયેલા છે વિશ્વમાં, પણ એક નાની સિટી, ખાસ કરીને વડોદરા જેવી સિટી પર જે અભ્યાસ છે તે પહેલીવાર થયો છે આ। મેમ, નાવ સિન્સ તમે ડિરેક્ટર ઓફ ક્લાઇમેટ ચેન્જ રિસર્ચ છો, યુ ઓલ્સો લાઈક એઝ વી નો કે યુ ઓલ્સો હેડ અ બિગ ટીમ, તમારી ટીમ પણ હતી, ટીમમાં કોણ કોણ હતું અને કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કર્યું? બિકોઝ ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ રિસર્ચ। યા, સો યસ, થેન્ક યુ ફોર આસ્કિંગ ધીસ ક્વેશ્ચન, બિકોઝ ધીસ વર્ક કે નોટ બી ડન સિંગલ હેન્ડેડલી। સો આઈ હેવ અ ગુડ રિસર્ચ ટીમ વિથ ચિરાયુ પંડિત, હુ ઇઝ ઓલ્સો અ PhD સ્ટુડન્ટ વર્કિંગ ઇન માય ટીમ, બટ અદર દેન દેટ હી ઇઝ અ લેક્ચરર એટ સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એટ પોલિટેકનિક। એન્ડ આઈ હેવ આકાશ પટેલ, હુ ઇઝ ફ્રોમ જ્યોગ્રાફી બેકગ્રાઉન્ડ, બટ હી હેઝ ડન અ લોટ ઓફ કોન્ટ્રીબ્યુશન ઇન ટર્મ્સ ઓફ ધ ચેન્જ ઇન ધ લેન્ડ યુઝ પેટર્ન ફોર ધ વડોદરા સિટી। એન્ડ વી આર ગ્રેટફુલ ટુ એજન્સીઝ લાઈક ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એન્ડ સ્ટેટ વોટર ડેટા સેન્ટર ફોર ધ ઇન્ફોર્મેશન વિચ દે શેર્ડ, બિસાઇડ્સ ઓફકોર્સ ધ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફોર ધ ડેટા। મેમ, તમારી ટીમે જ્યારે આ શરૂઆત કરી રિસર્ચ કરવાનું, ત્યારબાદ હવે જે ફાઇનલ કન્ક્લુઝન છે એ શું આવ્યું છે? ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે એનો આપણને બધાને અનુભવ પણ થઈ રહ્યો છે। ટીમે એવું ફાઇન્ડિંગ્સમાં એવું કાઢ્યું છે કે એક્સ્ટ્રીમ રેઇનફોલ જેને કહીએ, જેને એક દિવસમાં પડતો સૌથી વધુ વરસાદ આખી સિઝનમાં, એને અમે એક્સ્ટ્રીમ રેઇનફોલ કહીએ। તો એ એક્સ્ટ્રીમ રેઇનફોલની જે ઇવેન્ટ્સ છે તે વધતી જાય છે, ખાસ કરીને 5 ઇંચથી વધારેનો વરસાદ જે છે, અથવા તો એક દિવસમાં અથવા તો ક્યુમ્યુલેટિવ 5 દિવસમાં જે વરસાદ પડતો હોય એની જે પેટર્ન છે તે વધી રહી છે। અને સાથે સાથે નંબર ઓફ રેની ડેઝ, જેને આપણે કહીએ કે સિઝનમાં જેટલા દિવસ વરસાદ પડતો હોય તે ઓછા થતા જાય છે। તો આને લીધે શું થઈ રહ્યું છે કે ધારો કે વાર્ષિક વરસાદ આપણો 900 કે 950 mm આપણે ગણતા હોઈએ, તો એ આપણને સિઝનમાં મળતો હોય છે, પણ દિવસો જેમાં એ મળતો હોય છે તેની સંખ્યા ઓછી થતી જાય છે। મેડમ, વડોદરા માટે એવું પણ કહેવાય છે કે વડોદરામાં જે પૂર આવે છે એ યુઝ્યુઅલી માનવ સર્જિત હોય છે, બિકોઝ ઇફ ધ ટાઉન પ્લાનિંગ એન્ડ એવરીથિંગ જે વિચ હઝ ગોન રોંગ, એક રીઝન છે વડોદરામાં ફ્લડ્સ આવવાનું। ડુ યુ ફીલ ધ સેમ? યસ, ટુ સમ એક્સટેન્ટ, ડેફિનેટલી યસ। એકચ્યુઅલી અમે એવું કમ્પેર પણ કર્યું છે વડોદરાને બીજી સિટીઝ સાથે પણ, અને જે આપણું લેન્ડ યુઝ પેટર્ન ચેન્જ થઈ રહ્યું છે એને લીધે જે માઇક્રો ટેમ્પરેચર ઝોન્સ અથવા તો અર્બન હીટ આઇલેન્ડ્સ આપણે કહીએ એવા સર્જિત થઈ રહ્યા છે વિધિન વડોદરા, અને એને લીધે પણ વરસાદની પેટર્ન વિધિન ધ સિટી પણ એક સરખી નથી। હવે સાથે સાથે આને જે તમે કહી રહ્યા છો, આપ કહી રહ્યા છો કે જે ટાઉન પ્લાનિંગની વાત કરીએ, તો વડોદરામાં એક ટિપિકલ ડ્રેનેજ સિસ્ટમ છે કે જ્યાં વિશ્વામિત્રી નદી શહેરની વચ્ચોવચ્ચ પાસ થાય છે અને ઘણી બધી કાંસ જે છે
તે આ વિશ્વામિત્રીમાં પાણી ઢળતી હોય છે. આપણી જે વરસાદી ગટરો છે તે આ કાંસમાં પાણી આપતી હોય છે. એટલે જ્યારે પણ આ કાંસ અથવા તો વિશ્વામિત્રીના જે વહેણનો વિસ્તાર છે એમાં જ્યારે એન્ક્રોચમેન્ટ થાય તો એ વહેણનો વિસ્તાર ઓછો થતો જાય અને એને લીધે સ્વાભાવિક રીતે પાણી બહાર આવે, એટલે એને આપણે અર્બન ફ્લડિંગ કહેતા હોઈએ છીએ. એટલે જે વધારે વરસાદને લીધે આવતું પૂર છે, દેટ ઇઝ ધ નેચરલ ફ્લડ. પણ જે આવી રીતે એન્ક્રોચમેન્ટ્સ અથવા તો વોટરવે ઓછું થયું છે એને લીધે જે પાણી બહાર છળકતું હોય છે એને આપણે અર્બન ફ્લડિંગ કહીએ. રાઈટ મેમ, વેન વી આર ટોકિંગ અબાઉટ અર્બન ફ્લડિંગ, એ પણ હમણાં એક ચર્ચા થઈ રહી હતી આપણી કે વડોદરા શહેરમાં જે ઘરો છે કે જે પણ બિલ્ડિંગ્સ બન્યા છે એ વોલ ટચ છે. ઘણા બધા કોન્ક્રીટના યુ નો દેર આર કોન્ક્રીટ રોડ્સ અને જેના કારણે ધ સોઇલ ઇઝ નોટ બિંગ એબલ ટુ ઓબ્ઝર્વ ધ વોટર. સો વોટ વુડ યુ સી ઓન દેટ? થોડા વર્ષો પહેલાં કોર્પોરેશનની એક એવી સ્કીમ હતી 80-20ની, જેના અંતર્ગત મોટાભાગની સોસાયટીઓમાં કોન્ક્રીટ બ્લોક્સ અને કોન્ક્રીટના રોડ્સ કરવામાં આવ્યા છે. આનો પર્પઝ એ હતો કે સ્વચ્છતાનો અનુભવ થાય લોકોને. પણ એનું પરિણામ એ છે કે હવે આપણે વરસાદી પાણીનો જમીન સાથેનો સંપર્ક જે છે તે પૂરેપૂરો મિટાવી દીધો છે. સાથે સાથે એનું પરિણામ એ છે કે આ પાણી હવે આપણને રોડ પર અને જે વરસાદી ગટરો છે એના પર દેખાય છે. એટલે પહેલાં જે વરસાદી ગટરો ડિઝાઇન થઈ છે એની જે ક્ષમતા હતી, અત્યારે એ ક્ષમતા કરતાં વધારે પાણી આપણે એમાં ઢાળવી રહ્યા છે અને એને લીધે એ ઉભરાઈને બહાર આવે છે. દેટ ઇઝ વાય એવરી યર કોર્પોરેશન છે પ્રી મોન્સૂનની તૈયારીઓ કરે છે. એ લોકો એ જ સેમ વસ્તુ કહે છે કે લોકો ગટર પણ સાફ કરાવે છે, જે કાસ છે એ પણ સાફ કરાવે છે, છતાં પણ ધેર ઇઝ ફ્લડિંગ. સો ડુ યુ થિંક કે કસે ને કસે સમવેર ઇઝ બિંગ સમથિંગ ઇઝ બિંગ લેગ? પાર્શિયલી યસ બટ મોસ્ટલી નો. કારણ કે આમાં એવું થયું છે કે જે ઇન્ટેન્સિટીઝ છે વરસાદની એ જ આખી પેટર્ન જ બદલાઈ ગઈ છે. એટલે પહેલાં ધારો કે આપણે 2019ની વાત કરીએ, 31 જુલાઈ 2019, તો એક દિવસમાં આપણને 12 કલાકમાં આશરે 325 mm જેટલો વરસાદ મળ્યો હતો. હવે 325 mm વરસાદ એ આખા સિઝનનો 1/3 વરસાદ છે, એટલે આશરે 30% વરસાદ. એટલે કોઈ પણ વરસાદી ગટર આટલું પાણી લેવા માટે અક્ષમ્ય છે. એટલે પૂરેપૂરો દોષ આપણે કોર્પોરેશન પર તો નહીં નાખી શકીએ, કારણ કે ઇન્ટેન્સિટીઝ જ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ બદલાઈ રહી છે. ખાસ કરીને 90s પછી, એટલે નવા ડેકેડમાં, 21st century જેને આપણે કહીએ છીએ, 2000 onwards જે છે એમાં વરસાદની ઇન્ટેન્સિટીઝ ઘણી વધી રહી છે અને આ ઇન્ટેન્સિટીઝ વધતી જ જશે આગળ પણ. કારણ કે જે એક્સ્ટ્રીમ ક્લાઇમેટ ઇવેન્ટ્સ આપણે અનુભવ કરી રહ્યા છીએ, અત્યારે પણ આપણે માર્ચ એપ્રિલમાં હીટ વેવ્સનો અનુભવ કર્યો, હવે આ બધી જે ગરમી બિલ્ડઅપ થાય છે એને લીધે શું થાય છે કે એક સાથે હ્યુમિડિટીથી ક્લાઉડ ફોર્મેશન થાય અને એક સાથે વરસી પડે, પછી એક લાંબો સ્પેલ એવો આવે છે કે જ્યાં વરસાદ પડતો જ નથી, પછી ફરી બિલ્ડઅપ થાય અને ફરી વરસે. એટલે એને લીધે શું થાય છે કે એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ, એટલે નાના સમયગાળામાં પુષ્કળ વધારે વરસાદ પડે એવી જે ઇવેન્ટ્સ છે એ વધતી જાય છે. અને જે આપણા નાનપણમાં ડિસ્ટ્રીબ્યુટેડ વરસાદ પડતો હતો કે ઝીરમીર ઝીરમીર વરસાદ પડે, બાળકો મજા કરે, એવી જે ઇવેન્ટ્સ છે એ હવે ધીરે ધીરે ઓછી થતી જાય છે. સો આઈ વિલ નોટ પુટ ધ એન્ટાયર બ્લેમ ઓન ધી કોર્પોરેશન, કારણ કે ક્લાઇમેટ ચેન્જને લીધે ઇન્ટેન્સિટીઝનો જ જે પ્રકાર બદલી રહ્યો છે તો ઇટ્સ નોટ પોસિબલ ટુ ડિઝાઇન એની સ્ટોર્મ વોટર ડ્રેન ફોર દેટ મચ ઇન્ટેન્સિટી. રાઈટ મેમ, હવે જેમ તમે કહ્યું કે ક્લાઇમેટ બહુ જ અનસર્ટન થઈ ગયું છે અને એક્સ્ટ્રીમ થઈ ગયું છે, તો વધતું જશે એવરી યર, તો આના માટે બેસ્ટ સોલ્યુશન શું છે કે આપણે આનાથી બચી શકીએ, કે આપણે આ વસ્તુને અવોઈડ કરી શકીએ? સોલ્યુશન્સ આપણને ખબર જ હોય છે, પણ ઘણીવાર ઇઝી સોલ્યુશન્સ હોય એટલે આપણે ઇમ્પ્લિમેન્ટ નથી થતા. સિમ્પલ સોલ્યુશન એક એવો છે કે તમને અર્બન ફ્લડિંગ એવોઈડ કરવું હોય તો ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરવો જરૂરી છે. એનાથી ઘણા બધા ફાયદા છે. એક તો અત્યારે આપણે જે રેટ પર ગ્રાઉન્ડ વોટર વાપરી રહ્યા છે, ભૂગર્ભ જળ જેને આપણે કહીએ, એ પુષ્કળ વધારે છે અને એને લીધે જે એક્વિફર્સ છે એ
ફટાફટ ડિપ્લીટ થઈ રહ્યા છે. આપણે સાંભળતા હોઈએ કે લોકોનો બોરવેલ પહેલાં પાણી આપતો હતો, હવે એને ઊંડો કરવાની જરૂર છે, વિચ મીન્સ દે આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ એક્વિફર, રાઈટ? તો આપણે જો રિચાર્જ કરીએ તો આપણે એ ભૂગર્ભ જળનું જે વોલ્યુમ છે, બેંક છે, એને આપણે ફરી રિપ્લેનિશ કરીએ, એટલે એ સૌથી મોટો ફાયદો થાય. બીજું કે એનાથી પાણીની ક્વોલિટી પણ આપણી ઘણી ઇમ્પ્રૂવ થાય ભૂગર્ભ જળની, કે જે અત્યારે આપણને બહુ વધારે મિનરલ્સ, બહુ વધારે TDS-વાળું પાણી આવે છે, અને એને લીધે જે સ્કિન, હેર, ડાયજેશનના ઇસ્યુઝ થતા હોય છે, એ બધાને પણ આપણે થોડુંક કાઉન્ટર કરી શકીએ. અને સૌથી મોટો ફાયદો એ છે કે વરસાદ જ્યાં પડે છે ત્યાં જ તમે એને રિચાર્જ કરી રહ્યા છો, એટલે વરસાદી ગટર પર એનો લોડ આવતો નથી, રાઈટ? તો અર્બન ફ્લડિંગને પણ આપણે ઘણી હદ સુધી એને ટેકલ કરી શકીએ જો આપણે એ જ પાણી રિચાર્જ કરીએ. એટલે ઇટ્સ લાઈક એક કાંકરે ઘણા બધા પંખી આપણે ટાર્ગેટ કરી શકીએ જો આપણે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરીએ. સાથે સાથે જે અર્બન હીટ આઇલેન્ડની હું વાત કરી રહી છું, એને ટેકલ કરવા માટે સિમ્પલેસ્ટ સોલ્યુશન ઇઝ ટુ ઇન્ક્રીઝ ધ ગ્રીન કવર. કારણ કે અર્બનાઇઝેશનની જે સિસ્ટમ છે એમાં કેવું હોય છે કે પહેલાં ફોરેસ્ટ કવર ઓછું થાય, પછી એગ્રીકલ્ચરલ કવર ઓછું થાય, પછી બેરન લેન્ડ આવે, અને પછી ત્યાં બિલ્ડિંગ્સ ઊભા થાય, રાઈટ? એટલે આ બધાને લીધે જે લેન્ડ યુઝ પેટર્ન ચેન્જ થતી હોય છે ને, એને લીધે એબ્સોર્પ્શન અને રિફ્લેક્શન, જે હીટ, સૂર્યની જે ગરમી છે, એની પેટર્ન ચેન્જ થતી હોય છે. એટલે જ્યાં કોન્ક્રીટ માસિસ વધારે છે ત્યાં સ્વાભાવિક રીતે આપણને વધારે ગરમીનો અનુભવ થતો હોય છે. હવે જો આપણે ત્યાં ગ્રીન કવર ઇન્ક્રીઝ કરીએ ગમે તે ફોર્મમાં, વર્ટિકલ ગાર્ડન જ્યાં ન પોસિબલ હોય ત્યાં વર્ટિકલ ગાર્ડન તો થઈ જ શકે, એટલે એનાથી શું થશે કે જે એટમોસ્ફિયરિક હીટ છે એ થોડી ઘણી એમાં માઇલ્ડ થશે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે. સાથે જ સાથે જે ઓક્સિજન કન્ટેન્ટ છે ત્યાંનો એ પણ ઇમ્પ્રૂવ થશે. સો ધ બેસ્ટ વે ટુ કાઉન્ટર ઇઝ, બીકોઝ વી કેનોટ સ્ટોપ અર્બનાઇઝેશન, આપણે એવું તો નથી પોસિબલ થવાનું કે આપણે રિવર્સ સાયકલ કરીને જ્યાં કોન્ક્રીટ હતા ત્યાં ફરી ગ્રીન કવર હતું એવું કરી શકીએ, પણ જ્યાં થઈ શકે ત્યાં તો ચોક્કસ થઈ જ શકે. એટલે વી શુડ ટ્રાય ટુ ઇન્ક્રીઝ ધ ગ્રીન કવર, દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન્સ. બીજું કે સસ્ટેનેબલ હોમ્સનો કન્સેપ્ટ છે, ગ્રીન હોમ્સનો, કે જેટલી બને એટલી એનર્જી આપણે ઓછી વાપરીએ, અલ્ટરનેટ એનર્જી વાપરીએ, રાઈટ? સોલર છે કે વિન્ડ છે કે એ બધી, તો આમાં ક્યાંક બ્રોડર સ્કેલ પર, એટલે માઇક્રો સ્કેલ પર તો નહીં પણ બ્રોડર સ્કેલ પર જે એનર્જી રેડિએટ થઈ રહી છે એટમોસ્ફિયરમાં બીકોઝ ઓફ બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુઅલ્સ અને બધું, એને પણ આપણે થોડુંક કંટ્રોલ કરી શકીએ. જે નવા ઘરો છે બની રહ્યા છે એમાં આપણે થોડાક ઇકો ફ્રેન્ડલી મટીરિયલ્સનો ઉપયોગ કરી શકીએ. તો જેમ મેં કીધું એમ કે દરેક સરફેસ જે છે એ હીટ એબ્સોર્બ કરે અને રિફ્લેક્ટ કરે, તો આપણે એવા મટીરિયલ્સ યુઝ કરી શકીએ કે જે રિફ્લેક્ટ જ પહેલાંથી વધારે કરે, એબ્સોર્બ ન કરે. તો એ એબ્સોર્બ ન કરે એનાથી આપણું એનર્જી કન્ઝમ્પશન ઓછું થશે અને સાથે સાથે રેડિએશન થોડુંક ઓછું થશે. સો ધીઝ આર સમ ઓફ ધ વેરી સિમ્પલ સોલ્યુશન્સ વિચ વી કેન ડૂ એટ ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઓલ્સો. રાઈટ, થેન્ક યુ સો મચ મેમ અમારી સાથે જોડાવા માટે. માય પ્લેઝર ઓલવેઝ, થેન્ક યુ. તો આ હતા આપણી સાથે ડૉક્ટર સંસ્કૃતિ, અને જેમ એમણે કહ્યું કે તેમણે ક્લાઇમેટ ચેન્જીસ ઉપર પણ રિસર્ચ કર્યા છે, અને હાલમાં ધ કન્ક્લુઝન ઇઝ દેટ ધ ક્લાઇમેટ ઇઝ ચેન્જિંગ બહુ જ એક્સ્ટ્રીમ લેવલ ઉપર, અને ક્લાઇમેટ બહુ જ અનસર્ટન થઈ રહ્યું છે. સો વિથ ધીસ મેડમે આપણે એ પણ કહ્યું છે કે આપણે કયા ઉપાય કરવા જોઈએ ટુ મેક શ્યોર કે ફ્લડ્સ ના થાય સિટીમાં. સો વિથ ધીસ અને લોટ મોર ઇન્ફોર્મેશન મેક શ્યોર કે તમે જોતા રહો મારી સાથે. તો લોકસત્તા, આભાર.